મહુવા તેમજ દાલાજના સંભવિત અસર થાય તેવા ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંલગ્ન રહી ભાવનગર ફાયર ફાઈટર સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાય છે. રેસ્ક્યુ કરી શકાય તેવી 4 બોટ, 50 લાઈફ જેકેટ તથા બોયા, ઇમરજન્સી લાઇટ, દોરડા સહિતની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ફાયરનો તમામ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક તૈનાત છે. તો 9190 જેટલા લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે ભાવનગર તંત્ર સજ્જ છે અને 4 તાલુકાના 34 ગામોમાં વાવાઝોડાની અસર થઈ શકે તેને લઈને 9190 જેટલા લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાવનગરના ફાયર ફાઈટરો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. તેઓ પણ એલર્ટ પર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંલગ્ન રહી ભાવનગર ફાયર ફાઈટર પણ સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે. રેસ્ક્યુ બોટ, 50 લાઈફ જેકેટ, બોયા, ઇમરજન્સી લાઇટ્સ, દોરડાઓ સહિતની સામગ્રીઓ સાથે આ તમામ ફાઈટરો સજ્જ છે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ફાયરનો તમામ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો ભાવનગરથી આ સમાચાર. ભાવનગરમાં 9190 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. 4 તાલુકાના 34 ગામોમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આજે રાત્રે આ વાવાયું વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે તેને પહોંચી વળવા માટે ભાવનગર તંત્ર સજ્જ છે. આપને જણાવી દઈએ કે ભાવનગરમાં ફાયર ફાઈટરનો જે સ્ટાફ છે તે સ્ટાફ પણ હાલ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ સ્ટાફ તમામ જે રેસ્ક્યુ માટેના સાધનો છે, જે આપાતકાલીન સ્થિતિ માટેના સાધનો છે, તેની સાથે તૈનાત કરી દેવામાં આવ્યો છે અને 9190 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તો આ તરફ તાપી જિલ્લાના વાલોડમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થયો. બુહારીના જમાણિયામાં નળિયા અને પતરા પણ હવામાં ઉડ્યા હતા અને આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. તો આપને જણાવી દઈએ તાપીની આ ઘટના, તાપી જિલ્લાના વાલોડમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. બુહારીના જમાણિયામાં નડિયા અને પતરા હવામાં ઉડ્યા છે. આ વિશે વધુ માહિતી સાથે ફોન લાઈન પર સંવાદદાતા વિનાયક જાદવ જોડાયેલા છે. વિનાયક, તાપીના વાલોડમાં વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ, છાપરા પણ ઉડ્યા છે, શું વધુ વિગતો? જી, હવે ખરેખર 3-4 દિવસથી જયારે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જયારે વરસાદની આગાહીને લઈને ગતરોજ વરસાદ 5 વાગ્યા દરમિયાન જે પડ્યો છે અને એટલો ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે તાપી જિલ્લાની અંદર 7 જેટલા તાલુકાઓની અંદર ધોધમાર વરસાદને લઈને અન્ય જગ્યા ઉપર ઘણી ખરી નુકસાની થઈ છે અને મકાનોના છાપરાથી લઈને નળિયાઓ બધા ઉડી ગયા છે. બીજી તરફ છે તો વીજળી પણ પડીને મહિલાઓના 2 મહિલાઓના મોત નીપજ્યા છે, 1 પુરુષનું મોત નીપજ્યું છે. ત્યારે આ બાજુ બીજી તરફ તાપી જિલ્લાના વાલોડ તાલુકાની અંદર જે બુહારી આવ્યું છે અને બુહારી નજીક જામણિયા ગામ છે, પણ ત્યાંથી એટલો ધોધમાર વરસાદ ને વાવાઝોડા સાથે પવન ફૂંકાતા ઘરોના નળિયા ઉડતા નજરે પડી રહ્યા છે અને બીજી તરફ લોકો પણ ભયભીત થઈને ચીચિયારી પાડી રહ્યા છે. નાના બાળકોને ઘરમાં જવાની સૂચનો આપી રહ્યા છે વડીલો તરફથી. ત્યારે બીજી તરફ જોઈએ તો આ બધી જે ઘર વખરીને લઈને બધું નુકસાન થવા પામ્યું છે અને લાકડાનું નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ રોડ પર પણ, રસ્તા ઉપર પણ આ વાવાઝોડાને લઈને વૃક્ષો ધરાશાયી થતા જ નજરે પડી રહ્યા છે. જી, હાલની પરિસ્થિતિ શું છે વિનાયક, અને ખાસ કરી તંત્ર કેટલું સજ્જ છે? પડેલી હતી મહિલા ઉપર તેની ખાલી માહિતી ડિઝાસ્ટર જોડે મળી છે. ડિઝાસ્ટર ને પૂછપરછ કરતા ડિઝાસ્ટર કહે છે કે અમને જયારે એરિયા કુશલપુરા વ્યારા ખાતેનું છે ત્યારે એક મહિલાની ખાલી માહિતી મળી છે. બીજી તરફની માહિતીઓ જયારે ભેગી થશે ત્યારે જણાવવામાં આવશે. બીજી તરફ છે તો બીજો અન્ય ઘણા ખરા નુકસાનો થયા છે જેને લઈને તાપી વહીવટી તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. જી જી વિનાયક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો અને જે દ્રશ્યો આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યા છીએ, આપ જોઈ શકો છો નળિયા ખરી રહ્યા છે અને પવન સાથે પતરું પણ નીચે ઉડી રહ્યું છે. તો આપ જોઈ શકો છો આ તાપી જિલ્લાના દ્રશ્યો. વાલોડમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે, સાથે સાથે પવનની ગતિ પણ આપ જોઈ શકો છો, છાપરા ઉડી રહ્યા છે,
ઘર પરથી છાપરા ઉડી રહ્યા છે, સાથે સાથે નળિયા પણ નીચે પડી રહ્યા છે જે ઘરની ઉપર લગાવવામાં આવતા હોય છે. આ સિવાય આપ જોઈ શકો છો જે વાહનો ઊભા છે તે વાહનોને પણ ક્યાંક ક્યાંક નુકસાની થઈ રહી છે, કેટલીક બાઇક પણ નીચે પડેલી જોઈ શકાય છે દ્રશ્યોમાં. તો આ તાપી જિલ્લાના વાલોડમાં ગાજવીજ સાથે વરસાદ, આ વેરાવળથી જ્યારે 300 થી 350 કિલોમીટર દૂર વાવાઝોડું પહોંચ્યું છે ત્યારે તે ઉત્તરની તરફ ગતિ કરી રહ્યું છે, ત્યારે તાપી જિલ્લામાં તેની અસર દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતથી અસરની શરૂઆત થઈ ચૂકી છે તે પણ કહી શકાય. જમાણિયામાં નળિયા અને પતરા ઉગ્યા છે. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે વાલોડમાં. વાલોડમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ખતરનાક દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. 24 કલાક પર આ નળિયા પડી રહ્યા છે, પતરા ઉડી રહ્યા છે, વાહન આપ જોઈ શકો છો નીચે પડી ગયા છે. હજી તો વાવાઝોડાની શરૂઆત પણ નથી થઈ, આજે રાત્રે વાવાઝોડું ત્રાટકવાનું છે. તેની પહેલાંની આ તસવીરો ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે. સાથે સાથે ઝી 24 કલાક એ પણ અપીલ કરી રહ્યો છે કે આપ સાવચેત રહેશો, સાવધાન રહેશો. અત્યાર સુધીની આ ખતરનાક તસવીરો, ભયાનક તસવીરો આપ જોઈ રહ્યા છો. તાપીથી તાપીના વાલોડની આ જમાણિયાની આ તસવીરો છે જેમાં નળિયા અને પતરા ઉડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. બાઇક પણ પડી ગયા છે, આપ જોઈ શકો છો વૃક્ષોને પણ નુકસાન થયું છે. એક મહિલાને નુકસાની થઈ હોવાના સમાચાર અમારા સંવાદદાતાએ આપ્યા છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વાવાઝોડાની પહેલાંના છે, એટલે આપ સમજી શકો છો કે